हेलो गाइस, सो आई एम हियर इन मुंबई। जिनको पता है उनको पता है, जिनको नहीं पता वो सारे घर पे आना सिर्फ सोने के लिए, और सोना था कि अपने बुद्धू वाले रूम में। ભાઈ બહુ મોટો સીન છે, તમને છે ને આખી વાત કહું તમને મજા આવી જશે, મને લાગ્યું અહીંયા કોઈ છે એટલે હું જોતો, પણ આ ફેનનું આખો કારણ તમને કહું, અને આજે તમે મારા રૂમ જોવો ને કેટલો ખતરનાક છે, જો અહીંયા ભાઈ મશીન, અહીંયા આરડીએસ એફડીએસ, અહીંયા ખુરચી પર રૂમાલ, અહીંયા મારું બેગ, અહીંયા આ કચરો, અહીંયા મારી માટે બેડ, અહીંયા આ કચરો, અહીંયા જો આ દિવાલ, અને આ ફેનનું સ્વિચ બોર્ડ જો તમે ખાલી, તો એ બધું છોડો, હું તમને આખી કહાની સમજાવું, તમને મજા આવશે। હું અહીંયા આવવાનો હતો અને બે દિવસ પહેલાં મને ફોન આવ્યો કે તમે જે રૂમમાં રહેવાના છો, અમે જે એટલે જે અમારી મેસ છે, જ્યાં અમે રૂમ પ્રોવાઈડ કરીએ છીએ, ત્યાં બે જણા ઓલરેડી રહે છે, જે હોલમાં જે બે બેડ હતા એ લોકો ત્યાં રહે છે, અને આ જે રૂમ છે ત્યાં ફેન નથી। આજે હમણાં તમે ફેન જોયો ને ઉપર ફરતો, તો તેમણે કીધું કે ત્યાં ફેન નથી, તો તમારે ટેબલ ફેન લઈને આવવો પડશે, નહીં તો અહીંયાથી ખરીદવો પડશે। મેં કીધું ભાઈ એ તો નહીં થાય, હું ફેન લઈને નહીં આવું અને તમારે ફેન કરાવવો પડશે, હું ફેન લઈને ના આવી શકું ને એ ખર્ચો હું ના કરું, કારણ કે તમે એ સર્વિસ પ્રોવાઈડ કરો છો, તમે એટલી ફેસિલિટી આપો છો તો પરફેક્ટ સારી ફેસિલિટી આપો ને, આમ થર્ડ ક્લાસ કેમ આપો છો। તો એ પહેલાં કોઈ એક મેમ સાથે વાત થતી, તો એમને કીધું સારું અમે એ કરી લઈશું। જ્યારે નીકળવાનો હતો એના એક દિવસ પહેલાં ફોન આવ્યો કે હમ લોગો કા જો પુરાના મેસ હૈ ઉસમે થોડા પ્રોબ્લેમ હૈ, તો હમ લોગો ને આપ આ રહે હૈ ઇસકી વજહ સે હમ લોગો ને અભી 2 BHK કા ફ્લેટ દેખા હૈ, વો ઇસ હફતે મે ફાઇનલ હો જાયેગા, ઠીક હૈ। અચ્છા, ઓકે, હા, તો યહાં સે વહાં હમ લોગ ટ્રાન્સફર કરકે દે દેંગે, બટ ક્યા હૈ કિ તબ તક આપકો 2-3 દિન યા એક હફતે વર્ક કે લિયે આપકો થોડા તકલીફ હોગા, ઇસકી સોરી, ક્યુંકિ સડનલી મેં ભી મતલબ હમ લોગો કો યે ફ્લેટ સડનલી મિલ ગયા, એટલે મેરા પૂરા મુસીબત ચલ ગયા, તો ઇસકી લિયે મેં આપકો રિક્વેસ્ટ કર રહા હું કિ 8-10 દિન મે આપ થોડા તકલીફ હો સકતા હૈ। મુંબઈ આ રહા થા, મુંબઈ આવ્યો, યહાં રૂમ પર આયા, વહાં પે દો બેડ પડે હુએ, યહાં પે યે સારા સામાન પડા હૈ, ઓર વો બંદે આયા ઓર મુઝે બોલા કે આપકો યહાં પે સોના હૈ। અબ આપકો મેને પૂરા સિનેમેટિક સિક્વન્સ દિખા દિયા હૈ, ઇસ રૂમ મે ઓર એક ચીઝ હૈ જો મે આપકો કન્ટેન્ટ કે થ્રુ નહીં દિખા સકતા, જો આપ સિર્ફ સ્મેલ કર સકતે હો। જો રૂમ પિછલે 5-6 મહિને સે બંધ હો ને, વહાં પે બુદબુ કેસી આતી વો આપ ઇમેજિન કર લો, ઓર વહાં પર મે રહ રહા હું, યે હૈ યહાં કા હાલ। મેરી ગલતી યે હુઈ કે મેને ઉનસે ઇતને કુછ ડિટેલ્સ પૂછપરછ મે કર નહીં પાયા, ઉનસે કુછ ડિટેલ્સ મે લે નહીં પાયા, ક્યુંકિ મુઝે લગા કે મહારાષ્ટ્ર કા હૈ, અપને મરાઠી લોગ હૈ, સગડા ચાંગલે જશે, મારા તસા વાટલા, મરાઠી માટે ગોષ્ટી કરતો હતો, મારા તસા વાટલા, બટ તસા કંઈ ઝાલે નહીં। इथे येऊन बदबूवाल्या रूममध्ये राहावं लागलं, मला हे सांगितलं नव्हतं की हा रूम 6 महिन्यापासून बंद आहे, मला फक्त एवढं सांगितलं ते रूममध्ये थोडं तुम्हाला ॲडजस्ट करावं लागेल, आता ॲडजस्ट काय करावं लागेल हे मला सांगितलं नाही, मी त्यांना सांगितलं की फोटो पाठवत ते म्हणे आम्ही थोडा बाहेर आहे, हे रूम दुसऱ्याकडे आहे, तुम्ही त्यांना एक माणूस पाहिजे होता काम करायला, आणि अहिया जे काम माटे आयो छो ए काम मजा नाही आवती, तो अहियाथी निकळवानो इरादो छे मारो। બેક ટુ પવિલિયન વિડીયો બનશે એની પર ભી, કારણ કે કોન્ટેન્ટ કી કમી નહીં હોની ચાહીએ જિંદગી મેં કુછ ભી હો, કોન્ટેન્ટ કી કમી નહીં હોની ચાહીએ ભાઈ। સો આ રૂમ આવો છે, અહીંયા મારા બે રૂમમેટ્સ રહે, અહીંયા એમનો કપડાં છે, આ એક ટેબલ છે જે રેન્ટ પર જેમને ઘર આપ્યું એ લઈને જ જતા, આ બધો સામાન અમે વાપરીએ છીએ, અહીંયા એના કપડાં છે, ધીસ ઇઝ આઈ એમ, એન્ડ અહીંયાથી એન્ટ્રન્સ છે, અહીંયા મેં લોક કરી દેવા તો અહીંયાથી અંદર છે, આજુ અમારા પગ અને ચપ્પલ પહેર્યો છે, મતલબ અહીંયા અમે ચપ્પલ મૂકી, અમારા પગ છે, અહીંયા ખુરચી, અહીંયા એ લોકોનો રૂમ, અને અહીંયાથી જઈએ આપે અંદર, આ છે કિચન, કિચન પર સનલાઇટ ખતરનાક આવશે છે ને, મસ્ત ફોટો આવશે અહીંયા સનલાઇટ, અહીંયા ટોયલેટ, બાથરૂમ, બેસિન જે ચાલતું નથી કંઈ જ કામનું નથી, અહીંયા આ છે ભાઈનો રૂમ ભાઈ સ્પેશિયલ, વેટ 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 તમને સિનેમેટિક બતાવો, સિનેમેટિક પે આના સિર્ફ સોને કે લિયે, ઓર સોના થા કે આપણે બધું વાલે રૂમ।
ફેન નો છે ને ભાઈ બહુ મોટો સીન છે, તમને છે ને આખી વાત કહું તમને મજા આવી જશે, મન લાગે અહીંયા કોઈ જરૂર નહીં જોતો, પણ આ ફેન નો આખો કાંડ તમને કહું. જસ્ટ અપલોડિંગ 500 સબસ્ક્રાઈબર સ્પેશિયલ વિડીયો, થેન્ક યુ એવરી વન હુ હેઝ સપોર્ટ મી વેન ધેર ઇઝ નો વન એલ્સ હુ ઇઝ લાઈક હુ શેર માય વિડીયો. એ બધાનો દિલના અંદરથી એકદમ શુક્રિયા.